દર્શક મિત્રો નમસ્કાર. ઇતિહાસની વાતો આપને ખૂબ જ કરી છે, પણ આજે તો ભારતના નહીં દુનિયાના એક મહાન ઇતિહાસકારની વાત આપને કરવી છે. ઇતિહાસના લેખકો બહુ એવા ઓછા હશે કે જેણે જદુનાથ સરકારનું નામ સાંભળ્યું ન હોય. એવો ઇતિહાસકાર તો હતા, પણ સાથે સાથે બહુમુખી પ્રતિભાવાળા વ્યક્તિ હતા. એની તોલે ઇતિહાસમાં બીજા ઇતિહાસકારો બહુ ઓછા આવે એવા એ ભારતીય ઇતિહાસના બહુ મોટા પંડિત હતા. પણ એમને નામનાનો મોહ જરાય નહોતો. નામના જ એમની પર વારી જાય એવો તો કીર્તિથી 100 ગાઉ દૂર રહેવા ઈચ્છતા હતા. પણ કીર્તિ એવી ઘેલી છે કે આવા મોટા ઇતિહાસ પંડિતની સોબત છોડવા જ માંગતી નથી. સાદાઈ તો જદુનાથ સરકારની, નહીં અભિમાન કે નહીં આડંબરનું નામ, બસ ખંતીલા અને જબરા. એક એક વાતનો ઊંડો તાગ લે. વાત ક્યારે અને કેમ બની તેની પૂરતી અને સાચી માહિતી મેળવી લે. એમાંથી ગાળી કાઢવા જેવું લાગે એ ગાળી કાઢે. લોકવાયકાને કદી માની ન લે. દસ્તાવેજી પુરાવા મેળવ્યા પછી જ તેને કાગળ ઉપર ઉતારે. જદુનાથ સરકારે તો ભૂતકાળની અનેક વાતો ઇતિહાસમાં શાસ્ત્રી દ્રષ્ટિએ આલેખીને સંશોધ કરી આપી હતી. જેણે ઇતિહાસકાર બનવા માટે ફારસી અને મરાઠી પણ શીખ્યું હતું. તેઓએ જ્યાં જ્યાં જે વિષય પર લખ્યું એમાં જાણે દિવસે દિવસની હકીકત નજરે જોઈને લખી હોય એવા ઊંડાણથી લખ્યું. એનું કારણ એ મૂળ અસલ દફતરો તપાસતા હતા. એ વાંચતા જાણે કે ઇતિહાસના એ યુગમાં જ આપણે જીવતા હોઈએ એમ જ લાગે છે. જદુનાથ સરકારે ઇતિહાસની પાછળ એટલી તંતોડ મહેનત કરી કે એ કહેતા કે મારી સામાજિક ફરજો બજાવવામાં હું તદ્દન નિષ્ફળ નીવડ્યો છું. ઇતિહાસ માટે રાત દિવસ મેં સરખા જ ગણ્યા છે. રજાના દિવસોમાં પણ આરામ ભોગવ્યો નથી. ઇતિહાસમાં તંતોડ મહેનત કરનારા અભ્યાસુ વિદ્યાર્થી અને અંગત મિત્રો સિવાય કોઈ વ્યક્તિના સહવાસમાં હું આવ્યો નથી. જ્યારે જદુનાથ સરકાર વીર દુર્ગાદાસની વાત કરે ત્યારે આપણને એમ જ લાગે કે પોતે જાણે એના ખાસ મિત્ર હશે. એટલી ઝીણી ઝીણી અને ખાનગી વાતો પણ આપણને કહે. કલકત્તાના કારાગારનો કોઈ પ્રસંગ બન્યો જ નથી એ પુરવાર કરનાર જદુનાથ સરકાર હતા. જદુનાથ સરકારે પોતાની લાંબી કારકિર્દી દરમિયાન પોતે અંગ્રેજી અને ઇતિહાસ ભણાવ્યું, ઉપકુલપતિ પણ રહ્યા અને 65 જેટલા જુદા જુદા એમના પુસ્તકો પ્રકાશિત થયા છે, જેના માત્ર નામો અહીં આપને જોવા મળશે. જદુનાથ સરકાર સ્વભાવે ખૂબ જ વિનમ્ર, નહીં કોઈ વિદ્વતાનો ડોળ ડમાક, પણ જ્યાં કંઈ કહેવા યોગ્ય લાગે ત્યાં કોઈ પણ ડર વિના કહી દેનારા, સાચું લખનારા ઇતિહાસકાર હતા. મરાઠાઓ અને શિવાજીનો સાચો ઇતિહાસ લખનારને મહારાષ્ટ્ર સરકારે પુરસ્કૃત ન કર્યા એ કમનસીબી કહેવાય. સરદેસાઈ કહેતા કે જગત સમક્ષ એમણે મરાઠાનો ઇતિહાસ રજૂ કર્યો. એ હકીકતનું મહારાષ્ટ્ર વિસ્મરણ કરે એનું કારપણ્ય લેખાય. દુનિયા તો આગળ વધે જ છે, તે કંઈ મહારાષ્ટ્રની પરવા નથી રાખતી. જદુનાથ સરકાર કહેતા હું એની દરકાર કરીશ નહીં કે સત્ય સુખદ કે દુઃખદ હોય. મારા દેશની અસ્મિતા પર
પ્રહાર કરે છે કે નહીં, પણ હું સત્યને શોધીશ અને સત્યને સમજીશ અને સત્યનો જ સ્વીકાર કરીશ. ભલે એ આજે સદેહ નથી, પણ એમના પુસ્તકો આપણા હાથમાં, ક્લાસમાં અને જાણકારોના મગજમાં ભરેલા છે. એકવાર એમણે મરાઠા કાળનો ઇતિહાસ લખવાનો નિર્ણય કર્યો અને એની સામગ્રી એકઠી કરવા પ્રવાસે નીકળ્યા. મહારાષ્ટ્રના મોટા શહેરોમાં ફરવા માંડ્યા. શહેરોમાં ફરે ને ગામડામાંય જાય, ફરતા જાય, હસ્તપ્રતો મેળવતા જાય, દસ્તાવેજી પુરાવા તો મળે પણ ખરા અને ન પણ મળે, પણ એ શોધતા જ રહે. આમ ઠેર ઠેર ફરીને એણે પુષ્કળ માહિતી મેળવી. અભિલેખાગારોમાંથી સાહિત્ય, હસ્તપ્રતો, દસ્તાવેજો, રૂકાઓ, ફરમાનો, બખર સાહિત્ય વગેરે ઢગલાબંધ એકઠું કર્યું. ફરતા ફરતા પૂના ગયા. પૂનાના એક બ્રાહ્મણ પાસે મરાઠા કાળના ઇતિહાસની હસ્તપ્રત હતી. એક ભાઈએ જદુનાથ સરકારને આ વાત કહી. આ વાત સાંભળીને એ તો તરત જ પેલા બ્રાહ્મણ પાસે જવા તૈયાર થયા. પેલા ભાઈ કહે, ઉતાવળા ન થાઓ, ત્યાં જવું નકામું છે. ત્યાં જદુનાથ સરકાર કહે, કેમ? પેલા ભાઈ કહે, કેમ કે એ બ્રાહ્મણ કોઈને હસ્તપ્રત આપતા નથી. સર જદુનાથ કહે, જોવાય નહીં આપે? પેલા ભાઈ કહે, જોવા તો આપશે, પણ એક વાંધો છે. જદુનાથ કહે, કહો ને. ત્યારે સો વાંધો છે. પેલો કહે, ફક્ત બ્રાહ્મણોને જોવા આપે છે, એ જબરા હઠીલા છે, બ્રાહ્મણ સિવાય કોઈને અડકવા દેતા નથી. જદુનાથ કહે, બસ એટલું જ ને, એનો આપણે ઉપાય કરશું. આમ કહી તરત જ જવાનું માંડી વાળ્યું. જદુનાથ સરકાર પોતે બ્રાહ્મણ નહીં, જ્ઞાતિએ કાયસ્થ હતા. આવા અબ્રાહ્મણના હાથમાં પેલો બ્રાહ્મણ હસ્તપ્રત સેનો જ મૂકે. પણ આ તો હતા સર જદુનાથ સરકાર, ઇતિહાસ પ્રેમી, ખંતીલા. એમણે એટલે એક યોજના મનમાં ઘડી કાઢી. બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો, પિતાંબર પહેર્યું, કપાળે ત્રિપુંડ તાણ્યું, જનોય ધારણ કરી, પગે ચાખડી અને હાથમાં સંસ્કૃત ગ્રંથ લીધો. આવો વેશ ધારણ કરી પેલા બ્રાહ્મણને ત્યાં ગયા, જઈને વાત કરી. બ્રાહ્મણ કહે, ભલે ભલે, આવો આવો, હસ્તપ્રત મળશે, પણ રાખવા નહીં મળે. અહીં બેસીને વાંચવા ઈચ્છતા હો તો હું વાંચવા આપું. જદુનાથ કહે, ભલે, હું વાંચવા જ આવ્યો છું. બ્રાહ્મણે હસ્તપ્રત આપી. સર જદુનાથ સરકારે કાળજીપૂર્વક પહેલેથી છેલ્લે સુધી વાંચી કાઢી. પછી મુકામે આવી તેમાંથી ઉપયોગી માહિતી કાગળ ઉપર ટપકાવી લીધી. આવા હતા જદુનાથ સરકાર, ઇતિહાસ પ્રેમી, ઇતિહાસના ધુરંધર અભ્યાસી, ઇતિહાસ માટેની ખંત. એની જ એ પોતાની જ એની એ મસ્તીમાં જીવ્યા કર્યા. તેઓ ક્યારેય પણ પરેશાન થયા વિના, ડગ્યા વિના, કેટલી અડચણો ઇતિહાસ લેખનમાં આવી હતી, વિરોધ થયા હતા, જાદીઓ કહીને એને તુચકારવામાં આવ્યા હતા, પણ સ્થિત પ્રજ્ઞ દ્રષ્ટિ રાખીને ઇતિહાસની સેવા આ માણસે જીવનભર કરી રાખી. વાંચન, અભ્યાસ, લેખન એ જ એમના શ્વાસ અને પ્રાણ હતા. જદુનાથ સરકાર આપણા દેશના એક મોટા ખંતીલા ઇતિહાસકાર હતા. પણ જદુનાથ સરકારના જીવનના અંતિમ વર્ષો પોતાના નિકટના સ્વજનો, કુટુંબીજનો અવસાન પામ્યા હોવાથી ખૂબ જ દુઃખદાયક રીતે પસાર થયા હતા. જેઓનું ઈસવીસન 1958માં અવસાન થયું
પરંતુ તેમણે મહાન ઇતિહાસકારોની એક આખી હારમાળા સર્જી હતી અને જેમણે ઇતિહાસ લેખનના વ્યવસાયને સમાજને બહુ મોટી ભેટ આપી હતી એમ કહી શકાય. એમાંના એક વિખ્યાત ઇતિહાસકાર હતા સીતામઉમાં ના રાજકુમાર રઘુવીર સિંહ.